नमस्कार, जय सिंहपुरा कन्या शाळा अमरेली, धोरण 7, विषय गुजराती, सत्र 1, पाठ 7, जीवन पाथे, जेना बीजा भागनो अभ्यास करिए। प्रथम भाग में लेखक परिचय, गद्य वाचन, समझ, शब्दार्थ, रूढ़िप्रयोग। द्वितीय भाग में भाषा सज्जता अंतर्गत काल, वर्तमान काल, भूतकाल अने भविष्यकाल, जेने पाठ्यपुस्तक में आपेल प्राथमिक माहिती तेमज अन्य पुस्तकों में थी लीधेल काल विषयनी माहिती आपणे आ भाग दरमियान शीखीशुं। सदा सौम्यशी वैभवे उभराती मळी मातृभाषा मने गुजराती। शुरू करिए गुजराती भाषाना वैभव ने माणवानु। पाठ्यपुस्तक में आपेल भाषा सज्जता पाना नंबर 42 अने 43 पर जोईए। नीचेना वाक्यों वाँचो। पहलू, ए लाइन में लांच खूब मळे छे। बीजू, ए लाइन में लांच खूब मळती हती। त्रीजु वाक्य, ए लाइन में लांच खूब मळशे। अहीं त्रणेय वाक्यों में क्रियापदनी अंदर जोईए, मळे छे, मळती हती, मळशे, जेमा जुदा जुदा काळ जोई शकाय छे। चोथु वाक्य, जीवराम भट्ट काले पोताना गाममां हता। जीवराम भट्ट आजे पोताना सासरियामां छे। त्यार पछीनुं वाक्य, जीवराम भट्ट आवतीकाले पोताना गाम जशे। ઉપરના વાક્યોમાં પહેલા અને પાંચમા વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ છે, બીજા અને ચોથા વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ છે, જ્યારે ત્રીજા અને છઠ્ઠા વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ છે, એટલે કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ જોઈ શકાય છે। करे छे, रमे छे, जमे छे, चीड़वे छे, मळे छे वगैरे वर्तमान काल दर्शावे छे। कर्यु हतु, करतो हतो, चीड़वतो हतो, गाममां हता, मळती हती वगैरे भूतकाल दर्शावे छे। करतो हशे, जमतो हशे, रमतो हशे, चीड़वशे, मळशे, जशे वगैरे भविष्यकाल दर्शावे छे। आ आपणे जाणीए छे। जे वाक्यमां क्रिया चालू होवानो निर्देश होय ते वाक्य वर्तमान काल सूचवे छे। ज्यारे कोई वाक्यमां क्रिया पूर्ण थई होवानो निर्देश होय त्यारे तेवुं वाक्य भूतकाल सूचवे छे, अने ज्यारे कोई वाक्यमां क्रिया थवानी संभावनानो निर्देश होय त्यारे तेवुं वाक्य भविष्यकाल सूचवे छे। क्रिया चालू होय तो वर्तमान काल, क्रिया पूर्ण होय तो भूतकाळ, अने क्रिया थवानी संभावना होय ते भविष्यकाळ। आपेली आ व्याख्या आपणे नोंधी शकीए। हवे अन्य व्याकरण पुस्तकोमां आपेल काळ विषयक विगतो जोईए। उदाहरण, अमे परीक्षा आपीए छीए, सोनल गीत गाए छे, राकेश नीचू जोई बोलियो, छोकरा एने वळगी पड़िया, मारा मामा आजे आवशे, अमे सांजे पतंग चगावीशु। उपरना वाक्यों में घाटा अक्षरे लखेली शब्दों क्रियापदों छे। पहला अने बीजा वाक्य में ते क्रिया चालू होवानो निर्देश छे। त्रीजा चौथा वाक्य में क्रिया पूर्ण थई होवानो निर्देश छे, જ્યારે છેલ્લા બે વાક્યોમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ છે। આમ પહેલું બીજું વાક્ય વર્તમાનકાળ, ત્રીજું ચોથું વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેથી ભૂતકાળ, અને પાંચમા છઠ્ઠા વાક્યમાં ક્રિયા થવાની સંભાવના દર્શાવી છે તેથી
તે ભવિષ્યકાળ સૂચવે છે. જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય વર્તમાનકાળ સૂચવે છે. ગાય છે, રમે છે, દોડે છે, જે વર્તમાનકાળ છે. ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ હોય તે ભૂતકાળ, વળગી પડ્યો, આવ્યો, દોડતો હતો, બોલતો હતો, ખાતો હતો વગેરે. જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય તે ભવિષ્યકાળ, આવશે, ચગાવીશું, ચીડવશે, રમશે વગેરે ભવિષ્યકાળ સૂચવે છે. ભાષામાં નામની સાથે જાતિ એટલે કે પુલિંગ, સ્ત્રીલિંગ, નપુસકલિંગ વગેરે દર્શાવવાની વ્યવસ્થા હોય છે, તેમ ક્રિયારૂપોમાં ક્રિયા ક્યારે બની એનો સમય, અર્થ વગેરે દર્શાવવાની પણ વ્યવસ્થા હોય છે. ક્રિયાનો સમય દર્શાવવાની રીતને ભાષામાં કાળ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દરેક ભાષામાં ક્રિયાનો વ્યાપાર ઘટિત થવાના સમય નિર્દેશની વ્યવસ્થા હોય છે. વાક્યરચના કક્ષાએ ક્રિયાપદમાં ક્રિયા અગાઉ થયાનો નિર્દેશ હોય, ક્રિયા બની ગઈ કે ક્ષણ પૂર્વેકાલીન એટલે કે થોડા ટાઈમ પહેલાં જ, તો તે ભૂતકાળ ગણાય. ક્રિયા અત્યારે થવાનો નિર્દેશ હોય, સમકાલીન ઘટના હોય, તો તેને વર્તમાનકાળ ગણાય. અને ક્રિયા હવે પછી થવાનો નિર્દેશ હોય, ક્રિયા થવાની સંભાવના છે તેવું સૂચન હોય, તેને ભવિષ્યકાળ ગણાય છે. સામાન્ય રીતે ભાષામાં વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એ પ્રમાણે કાળ દર્શાવવાની વ્યવસ્થા હોય છે. ક્રિયા કયા કાળમાં ઘટિત થઈ છે તે દર્શાવનાર, કાળનું સૂચન કરનાર પ્રત્યયો હોય છે, જેને કાળવાચક પ્રત્યયો કહેવામાં આવે છે. જેમ કે ભૂતકાળમાં ક્રિયા પૂરી થયેલી હોય તો તેને ય તથા હો વગેરે નિર્દેશાર્થ પ્રત્યય લગાડી કર્યું, કર્યું હતું એવા ભૂતકાળવાચક રૂપો બનાવવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણ પ્રકારની કાળ વ્યવસ્થા જોવા મળે છે. જીવરામ ભટ્ટ કાલે પોતાના ગામમાં હતા, જે ભૂતકાળ. જીવરામ ભટ્ટ અત્યારે સાસરીમાં છે, વર્તમાનકાળ. જીવરામ ભટ્ટ આવતીકાલે પોતાને ગામ જશે, ભવિષ્યકાળ. પહેલા વાક્યમાં ક્રિયા પૂરી થઈ ગયેલી છે તેવો અર્થ નિર્દેશ છે. બીજા વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ છે. અને ત્રીજા વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ છે. આમ આ રીતે ત્રણેય કાળ આપણે ક્રિયાપદના આધારે સમજી શકીએ. તમે જાણો છો કે કર, કમ, રમ, દોડ વગેરે ક્રિયારૂપો છે. આ ક્રિયારૂપો જ્યારે કાળ વ્યવસ્થામાં પ્રવેશે છે ત્યારે ગુજરાતીમાં છ અને હો એવા બે સહાયકારી ક્રિયારૂપો સાથે એ પ્રયોજવામાં આવે છે. મુખ્ય ક્રિયાના અર્થમાં સહાય કરે છે માટે તેને સહાયકારી ક્રિયાપદ કહેવામાં આવે છે. સામાન્ય રીતે છ અને હો આ બંને સહાયકારી ક્રિયારૂપો અસ્તિત્વવાચક અર્થ દર્શાવે છે. છ ક્રિયારૂપ વર્તમાનકાળનું અસ્તિત્વ દર્શાવે છે, જ્યારે હો રૂપ ભૂતકાળ અથવા તો ભવિષ્યકાળનું અસ્તિત્વ દર્શાવે છે. જેમ કે કરે છે, રમે છે, જમે છે વગેરે વર્તમાનકાળ દર્શાવે છે. કર્યું હતું, કરતો હતો, જમતો હતો, રમતો હતો વગેરે ભૂતકાળ દર્શાવે છે. જ્યારે કરતો હશે, રમતો હશે, જમતો હશે વગેરે ભવિષ્યકાળ દર્શાવે છે. હવે બધી વિગતો ને ટૂંકમાં જોઈએ. રાધાએ રસોઈ કરી, કનુએ ચોપડી વાંચી, પંખી ઉડ્યો. જે વાક્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે, ક્રિયા પૂરી થયા હોવાનો નિર્દેશ છે તે વાક્ય ભૂતકાળ સૂચવે છે. ઉપરના વાક્યોમાં રસોઈ થઈ ગઈ છે, ચોપડી વંચાઈ ગઈ છે અને પંખી ઉડી ગયું છે, જેમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાથી તે ભૂતકાળ સૂચવે છે, ભૂતકાળના વાક્યો છે.
નીચેના વાક્યો વાંચો. રાધા રસોઈ કરે છે, કનુ ચોપડી વાંચે છે, પંખી ઉડે છે. જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય વર્તમાનકાળ સૂચવે છે. ઉપરના દરેક વાક્યોમાં રસોઈ શરૂ છે, ચોપડી વંચાઈ રહી છે અને પંખી ઉડી રહ્યું છે. ક્રિયા શરૂ હોવાથી વર્તમાનકાળના વાક્યો બનશે. હવે રાધા રસોઈ કરશે, કનુ ચોપડી વાંચશે, પંખી ઉડશે આ ત્રણેય વાક્યમાં ક્રિયા થવાની સંભાવના દર્શાવેલી છે, તેથી તે ભવિષ્યકાળના વાક્યો છે. જે વાક્યમાં ક્રિયા હવે પછી થવાની હોય તે વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે. અહીં આપેલ વિગત જયંત કોઠારી લિખિત વ્યાકરણ પુસ્તકમાંથી લીધેલી છે, જે ઉચ્ચ અભ્યાસ દરમિયાન અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે. જરૂર લાગે ત્યાં વિડીયો અટકાવી આ વિગત વાંચી જવી, અથવા તો જરૂર મુજબ વિડીયો અટકાવી નોંધ કરી શકો. પ્રાથમિક લેવલે આ વિગતની ખાસ જરૂર નથી, પણ વ્યાકરણ શીખવાનો શોખ હોય તો આ વિગતને તમે વાંચી અને સમજી શકો છો. જરૂર લાગે ત્યાં કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો. અહીંયા કાળ અને અર્થ વ્યવસ્થા વિશે ખૂબ સરસ રીતે વિગતે માહિતી આપેલી છે. નોંધ કરી શકો જે ભવિષ્યમાં તમને ઉપયોગી થઈ શકે. હવે પ્રશ્નપત્ર સ્ક્રીનશોટ લઈ અને પ્રશ્નો નોંધી પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, નીચેના વાક્યો યોગ્ય કાળનો ઉપયોગ કરી પૂરા કરો. ક્રિયાપદનું રૂપ તમે તમારી પસંદગી મુજબ આપી શકો. બીજો પ્રશ્ન, નીચે આપેલા વાક્યો જે કાળમાં લખાયા છે તેના કરતાં જુદા કાળમાં લખો. ભૂતકાળનું વાક્ય હોય તો વર્તમાન અને ભવિષ્યકાળમાં રૂપાંતર કરો. એ રીતે વર્તમાનકાળ હોય તો ભૂતકાળ અને ભવિષ્યકાળમાં રૂપાંતર કરો, અને ભવિષ્યકાળનું વાક્ય વર્તમાનકાળ અને ભૂતકાળમાં રૂપાંતર કરો. નીચે આપેલા વાક્યો કયા કાળમાં છે તે લખો. આવા પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, જેથી પ્રેક્ટિસ કરવી જોઈએ. શીખેલી વિગત વધુ સારી રીતે યાદ રહેશે. ભાષામાં કાળ વ્યવસ્થાની જરૂરિયાત શું છે તે કહો. ગુજરાતી ભાષામાં કાળ વ્યવસ્થા વર્ણવી દરેકનું એક એક ઉદાહરણ આપો. અને ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાન વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળમાં છે તે જણાવો. અને આ વાક્યોનું તમે જે કાળમાં હોય એ સિવાયના કાળમાં રૂપાંતર પણ કરી શકો. અહીં આપેલા કોષ્ટકમાં વાક્ય સામે તેનો કાળ નોંધો. વાક્યનું અન્ય કાળમાં રૂપાંતર કરો. સ્ક્રીનશોટ લઈને પ્રશ્ન નોંધી શકો, અથવા વિડીયો અટકાવી પ્રશ્નોની નોંધ કરો અને જવાબ આપો. કંઈક મજાની ભાષા છે મારી ગુજરાતી, લગભગ બધાયને છે આવડતી, બોલવામાં છે લચકાતી, ના આવડે એના માટે ભમરાળી, પણ આવડે તેના મોઢે એ મલકાતી, આ તો માં છે મારી ગુજરાતી,
શૂન્યમાંથી સર્જન કરનારી. આભાર. ચંદ્રકાંત બક્ષી દ્વારા માતૃભાષા વિશે ખૂબ સરસ વિગત અહીં આપેલી છે. વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતી ભાષા બોલાય છે, એથી ગુજરાતી એ વિશ્વભાષા છે. ગુજરાતી ભાષા વ્યાકરણશાસ્ત્રીઓએ બનાવી નથી, એ પ્રજાએ બનાવી છે. પ્રજાની જબાનથી જબાન પર બહેલાવેલી ભાષા છે. એ મારી માતૃભાષા છે અને પિતૃભાષા છે. મારી ધરતીની અને મારી મિટ્ટીની ભાષા છે. મારા દિલથી અને મિજાજની ભાષા છે. આવી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારીએ, ગુજરાતી ભાષાને ગુજલિશ થતી અટકાવીએ અને ગુજરાતી ભાષાની જાળવણી કરીએ. અસ્તુ.